જીવદયા અને માનવ સેવાના કાર્યકરીને માંડવીની ઇન્ટરનેશનલ સંસ્થા જાયન્ટ્સ ગ્રુપે 2022ના નવા વર્ષને આવકાર આપ્યો હતો, તેમજ 2022ના નવા વર્ષે વધુમાં વધુ સેવાકીય પ્રોજેક્ટો હાથ ધરવા સંસ્થાએ સંકલ્પ કર્યો હતો. પ્રથમ ચરણમાં તારીખ 1-1 શનિવારના સવારના 10 કલાકે જીવદયાના પ્રોજેક્ટ અંતર્ગત જાયન્ટ્સ ગ્રુપના યુનિટ ડાયરેક્ટર યોગેશચંદ્ર ત્રિવેદીના સૌજન્યથી શહેરની પાંજરાપોળની ગાયમાતાને નીલા ચારાનું નિરણ કરાયું હતું. આ સેવા કાર્યમાં દાતા યોગેશભાઈ ત્રિવેદી, સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ મહેતા, ઉપપ્રમુખ હિંમતસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ દીપકભાઈ સોની તેમજ નીતિનભાઈ ચાવડા અને પિયુષભાઈ પાંચાલ જોડાયા હોવાનું સંસ્થાના મીડિયા કન્વીનર દીપ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. બીજા ચરણમાં માંડવીના લાખાસર ચોકમાં આવેલા શિવશાંતિ ક્લિનિકમાં સગર્ભા મહિલાઓને પોષણ મળી રહે તે હેતુસર દેશી ઘીની સુખડી વિતરણનો 162મો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ મહેતાના પ્રમુખ સ્થાને તેમજ ફેડરેશન ઓફિસર દિનેશભાઈ શાહ અને ઈશ્વરભાઈ ગણાત્રા તેમજ યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદીના અતિથિ વિશેષ પદે યોજાયેલા કાર્યક્રમમાં શહેરની જરૂરતમંદ સગર્ભા મહિલાઓને દેશી ઘીની સુખડીનું વિતરણ કરાયું હતું. આ સેવાયજ્ઞમાં જાયન્ટ્સ પરિવારના યોગેશભાઈ મહેતા, દિનેશભાઈ શાહ, ઈશ્વરલાલ ગણાત્રા, યોગેશભાઈ ત્રિવેદી, હિંમતસિંહ જાડેજા, દીપકભાઈ સોની, બળવંતસિંહ ઝાલા, નીતિનભાઈ ચાવડા અને પિયુષભાઈ પંચાલ જોડાયા હતા. નીતિનભાઈ સોમૈયા અને જયેશભાઈ સાધુ સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના મંત્રી હર્ષ ત્રિવેદી અને ખજાનજી પરેશભાઈ સોનીએ એક યાદીમાં જણાવ્યું હતું. સ્ટોરી બાય પરેશ જોશી, માસપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ.